પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત સરકારના મંત્રી દિલીપ ઠાકોરના વરદ હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનું 30 ગામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના આગેવાનો અને જીઆઈડીસીના અધિકારીઓ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તો આ પ્રસંગે સરકારના મંત્રી દિલીપ ઠાકોરે હવે ખેડૂતોને દિવસે પણ લાઇટો તેઓના ખેતરમાં મળી રહેશે અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હોવાનું જણાવી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આપેલા વિવિધ લાભો અને તેની યોજનાઓથી વાકેફ કર્યા હતા। તો કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીના દુઃખદ અવસાનને પગલે મંચસ્થ મહાનુભાવો સહિત ઉપસ્થિત ખેડૂતો દ્વારા મૌન પાળી દિવંગત આત્માને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા। તો ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના મહેસાણા સર્કલના તાબા હેઠળના રાધનપુર સબસ્ટેશન અને તે અંતર્ગત 5 ફીડરોનો સમાવેશ કરી કુલ 30 જેટલા ગામોના 830 જેટલા ખેડૂતો લાભાર્થીઓને દિવસના સમયે વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે। આમ ખેડૂતોને દિવસ દરમિયાન 3 ફેઝ વીજળી મળે તે માટે રાધનપુર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના અધ્યક્ષ સ્થાને કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે અગાઉના સમયમાં ખેડૂતોને આખા દિવસના પરિશ્રમ બાદ રસોઈનો સમય થાય કે પશુ દોહવાનો સમય થાય તેવા સમયે વીજ પુરવઠો મળતો ન હતો। પીવાના પાણીનો બોર કે ગામના કોઈ પણ પ્રસંગે વીજળી ના હોવાથી મુશ્કેલીઓ પણ પડતી હતી, જેથી ખેડૂતોને પડતી આવી મુશ્કેલીઓને પગલે વર્ષ 2001માં તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં વડાપ્રધાન દ્વારા શહેરી વિસ્તારની જેમ ગામડાઓમાં પણ 24 કલાક વીજળી આપવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો હતો, જેથી માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી દેશમાં સૌપ્રથમ ગુજરાતના તમામ ગામોમાં 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું। જાગીરદારે લાઈટ આવી હોય પરંતુ મોટર ના ઉપડી શકે એટલો પાવર આપણી પાસે પડતો, એટલે આપણે કહેતા કે સાહેબ આ લંગડો પાવર ક્યારેય બંધ થશે। અને એ વખતે અમે ખેડૂતોને પણ કહેતા સાહેબ આ તમારા ગામની અંદર 10-15 જાનો આવી ગઈ, ગામની અંદર પીવાના પાણીમાં ડૂબેલ હયાત હોય એ પંચાયતના બોરની અંદર પંપિંગ મશીનરી લગાવેલી હોય તો જીઈબી નું કનેક્શન ચાલુ હોય અમારે પાણી કેવી રીતે પીવડાવવું? ત્યાં ઘણી વખત ભારત પાકિસ્તાનની મેચ ચાલુ હોય અને એવા વખતે પણ વિદ્યાર્થીઓના નવયુવાનોના ફોન આવતા કે સાહેબ આજે ભારત પાકિસ્તાનની મેચ ચાલુ છે અને સૌ ધારાસભ્યની વચ્ચે એમને એક વાત પ્રસ્તાવ મૂક્યો કે અત્યાર સુધી ગુજરાતમાં જે રીતે કામ ચાલી રહ્યું છે પરંતુ ગુજરાતના ગરીબ લોકોના ઘરું ગામડાઓની અંદર મને એવું કોઈ તમે સજેશન કરો તો તમે જીબીમાં ફોન કરાવો, વધારે નહીં તો પણ છેલ્લી અમારે કેટલીક ઓવર જોઈ શકાય કે 2 કલાક સુધી વીજળી મળે તો અમે આ બધું કામ જોઈ શકીએ, ગામની અંદર પીવાના પાણીના બોર ચાલુ કરી શકીએ। ઘણી વાર અમે ગામડામાં ચૂંટણી પ્રચાર અર્થે જઈએ તો કન્ફ્યુઝ જવાનું થાય, ક્યાંક દુઃખદ પ્રસંગ બન્યો હોય તો ત્યારે પણ જવાનું થાય, એવા વખતે સમગ્ર ગામોની અંદરથી એક વાત અમારી સમક્ષ આવતી